દ્વારકાના સલાયામાં યુવકની બે પત્નીઓ વચ્ચે બબાલ થઈ અને બબાલ બાદ બંને પત્નીઓએ ઝેરી દવા ગટગટાવી લીધી, જેમાં 28 વર્ષીય રેશમા ઓસમાનનું મોત થયું તો 32 વર્ષીય બીજી પત્ની ગુલશનને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બંને પત્નીઓ વચ્ચેની બબાલમાં બંનેએ ઝેરી દવા ગટગટાવી લીધી. 28 વર્ષીય રેશમા ઓસમાનનું તેમાં મોત થયું છે, જોકે 32 વર્ષીય જે બીજી પત્ની ગુલશન છે તે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, તેની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. સલાયાની આ ઘટના છે જ્યાં એક જ યુવકની બે પત્નીઓ ઝઘડી પડી અને ત્યારબાદ આ ઘરકંકાસમાં બંને પત્નીઓએ ઝેરી દવા ગટગટાવી લીધી, જેમાં એક પત્નીનું મૃત્યુ થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. 28 વર્ષીય રેશમા ઓસમાણ જે મોતને ભેટ્યા છે અને 32 વર્ષીય જે બીજી પત્ની ગુલશન છે તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘર કંકાસ જ આખો મુદ્દો હતો જેમાં આ બંને પત્નીઓએ ઝેરી દવા ગટગટાવી લીધી. દ્વારકાના ખંભાળિયામાં એક જ યુવકની બે પત્નીઓ વચ્ચે ઝઘડો અને ત્યારબાદ બંનેએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો, જેમાં એકનું મોત.